શ્રાવણ માસની શરૂઆત આ વખતે સોમવારે જ થઈ છે, ત્યારે સોમવારની સવાર પડે તે અગાઉ જ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા અને મંદિરની દાનપેટીને તસ્કરોએ નિશાન બનાવી. પાલ ખાતેના પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાં 2-3 જેટલા ચોરોએ પ્રવેશ કરીને મંદિરમાં મૂકેલી દાનપેટી સાફ કરી હતી. 6-7 જેટલા મંદિરની દાનપેટી તોડીને પૈસાની ચોરી કરવામાં આવી હતી. ગતરોજ રાત્રે 2 વાગે મંદિરમાં પ્રવેશ કરી 20 મિનિટમાં ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા. સીસીટીવીના આધારે સ્થાનિક પોલીસ સહિત બ્રાન્ચો ચોરોને પકડવા માટે કામે લાગી હતી. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના, એટલે 3 તારીખ બેસે છે રવિવારના 2 વાગ્યે, શનિવારની રાતના એટલે રવિવાર થાય છે, રવિવારે 2 વાગ્યે અંદર ચોર પાછળની એન્ટ્રી કરી અને રાધાસ્વામી જે અમારું વિશ્વકર્મ મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેસ્કા ડિસમિસ લાવીને ખોલી 20 મિનિટની અંદર આ 6 ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે. કમસે કમ અંદાજે તો રકમ 25-30 હજારથી પણ વધારે હોવી જોઈએ. આ જે સાવીઓ બનાવે છે, દાઢી છે મહાત્મા જેવો દેખાય, પણ પંજાબી હોઈ શકે, કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે, પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાણા, કારણ કે બેગ એની સાથે હતી, બેગ સાથે લઈને આવેલા. પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઇમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ FIR કરવી છે, FIR કરો તો આ જલ્દી પકડે, કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે. અત્યાર સુધી કેટલી ચોરી થઈ ગઈ? કમસે કમ દર વર્ષની અંદર 2 વાર તો થાય જ છે, એટલે 5 વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી. આપણી કરતાં મને એમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે, કારણ કે ચોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે. પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ.